નમસ્કાર, આ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાલનપુર નગરપાલિકા વિસ્તારની અંદર ખુલ્લી ગટરો બ્લોક થવાના કારણે ગટરના પાણી રસ્તા ઉપર અને સોસાયટીઓમાં ઘૂસી જતા હતા, જેથી નગરપાલિકા હદ વિસ્તારમાં રહેવાસીઓની સુખાકારી માટે 2014માં 135 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કમ જીયુડીસીને આપીને ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં એક ગટર લાઇન લાલાવાડા નજીક અધૂરી જોડી મુક્ત હતા. ગટરના ગંદા પાણી આજુબાજુના ખેડૂતોના ખેતરો અને જાહેર માર્ગ ઉપર રેલાય છે, જેના કારણે ખેડૂતો તથા રાહદારીઓને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી અરજદારો વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, પરંતુ કામગીરી શૂન્ય રહી છે. આ અંગે લાલાવાડા ખેડૂત પિયુષભાઈએ જણાવ્યું કે ગણેશપુરાથી લાલાવાડા ગામની સીમમાં કેસરભાઈના ખેતર સુધી ગટર લાઇન નાખી અધવચ્ચે બંધ કરી દીધી હતી, જે તમારા ખેતરની આજુબાજુના જ રોડ ઉપર તૂટી ગઈ છે, જેના કારણે 6 માસથી ગંદુ પાણી ખેતર તેમજ રસ્તા ઉપર ભરાઈ રહે છે. અહીંથી રોજના 15 થી 20 ગામોના લોકો અવર જવર કરે છે. ગણેશપુરાથી લાલાવાડા સુધીની ગટર લાઇનની કામગીરી ગુણવત્તા વિનાની કરી દઈને નબળી કક્ષાની અને તકલાદી કરવામાં આવી છે અને અધૂરી મૂકી દેવામાં આવી છે, જેમાં ઠેર ઠેર ગટર લાઇનમાં ભંગાણ પડતા ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી બાબતે ખેડૂતોમાં કંપનીની કામગીરી બાબતે રોષ જોવા મળી રહ્યો હતો. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.